स्टूडेंट्स धोरण चार विषय गुजराती में अपने बीजो पाठ चले छे। बीजो पाठ में अपने आ कविता पण सीखी गया छे, आ वार्ता पण सीखी गया छे अने अपने केटलीक एक्टिविटी पण सीखी गया छे। आगळना वीडियो में मैं तमने आ एक्टिविटी शीखवाड़ी थी पण आनुं लखाण तमने मोकल्युं नहोतुं। आज तमने आनुं लखाण पण मळी जशे जे तमारे नोटबुकनी अंदर लखवानुं रहेशे। दरेक विद्यार्थीओए कोई पण टेक्स्टबुकनी अंदर चोपड़ीमां कशुं लखवानुं नथी, जे आपणे लास्ट विडियोमां जोई गया हता एज तमारे लखवानुं रहेशे। तमारे आनी अंदर जे लखाण लखवानुं हशे एने तमारे खाली शुं लखवानुं छे के आना आ जे एक्टिविटी तमने सूचना मोकलवामां आवशे ए प्रमाणेनी एक्टिविटी तमारे लखवानी रहेशे, पण नोटबुकमां तमारे एक्टिविटी लखवानी रहेशे। बराबर, आपणे छेल्ले आ एक्टिविटी देख्या हता। बराबर, एक्टिविटी छ आपणे छेल्ले एक्टिविटी छठ्ठी जोई हती अने मैं तमने कीधुं हतुं के आ बे वस्तुનું તમારે મેં જે તમને શીખવાડ્યું છે એ પ્રમાણે તમારે જાતે લખવાનું રહેશે અને આ વસ્તુ પણ તમારે નોટમાં આવી રીતે બ્લોક બનાવીને લખવાનું રહેશે। અત્યારે કોઈએ પણ ટેક્સ્ટબુકની અંદર કંઈ પણ લખવાનું નથી। તો ચાલો આજે આપણે સાતમી એક્ટિવિટી દેખી લઈએ। સાતમી એક્ટિવિટી છે કે શિક્ષક પાસેથી કવિતા સાંભળો, જીલગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ। બરાબર, એટલે અહીંયા એક કાવ્ય આપેલી છે, એ કાવ્ય તમારે ગાવાની છે। બરાબર, લખ્યું છે કે મારે પૂછવા છે એક બે સવાલ, મારે પૂછવા છે એક બે સવાલ, મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એને બે સવાલ પૂછવા છે કે મારી મમ્મીને લાંબો ચોટલો છે ને પપ્પાને કેમ ટાલ છે। મારે પૂછવા છે એક બે સવાલ, એવું કેમ પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં બફ। શું કહે છે કે એવું કેમ કે પાણીના વાદળા આપણે કહીએ છીએ કે વરસાદ ઉપરથી પડે છે, આકાશમાંથી વરસાદ પડે છે, વાદળા વરસાદ લાવે છે, તો એટલો બધો વરસાદ એટલું બધું પાણી એનામાં હોય છે તો એ ક્યારેક કોઈ દિવસ પડી કેમ નથી જતા, એટલે એના વજનથી પડી કેમ નથી જતા। એટલે લખે છે કે નહીં ભપ, આખો દી પાણીની સાથે એ રમે, એને થાય નહીં શરદી કે કફ, પેન્સિલ આરોવા કેમ માંડતી નહીં હોય, જ્યારે સંજો ઉખાડે એની છાલ, મારે પૂછવા છે એક બે સવાલ। શું કહે છે કે આખો દિવસ પાણીમાં જ રહે છે, એટલે કે વાદળા જે છે આખો દિવસ પાણીમાં જ રહે છે, તેને શરદીની કફ કેમ નથી થતો। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પાણીની અંદર પલળીએ છીએ, બરાબર, કે વરસાદની અંદર પલળતા હોય તો આપણને શરદીને કફ ને તાવ એવું થઈ જતું હોય છે, તો પછી વાદળને કેમ નથી થતું। બરાબર, પછી કહે છે કે જ્યારે પેન્સિલને આપણે છોલીએ છીએ, સંચો એને છોલે છે તો એની ચામડી ઉખેડે છે, તો પેન્સિલ રોવા કેમ નથી માંડતી। એટલે કહે છે કે મારે પૂછવા છે બે સવાલ, મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાળ, મારે પૂછવા છે એક બે સવાલ, ઝાડમાંથી પંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું એ પંખી કરી હશે કીટા, રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા, પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણ આ પાથરિયા રૂમાલ, મારે પૂછવા છે એક બે સવાલ। શું કહે છે કે ઝાડ પરથી જે પંદડા ખરે છે એ શા માટે ખરી જાય છે, કેમ એની જોડે કીટા કરી દીધા છે એટલા માટે ખરે છે। એના પછી છે આગળ કે રોકેટ પણ નીકળે છે ને પાછળ શું કે આવી રીતે, એની પાછળ તમે આકાશમાં જોયું હશે કે રોકેટ જ્યારે જાય છે તો પાછળ શું હોય છે, આવા પટ્ટાને એટલે કે નિશાન એટલે કે લીટા તાણવા જાય છે। શું આ રોકેટ એ જ કામ કરે છે કે આકાશની અંદર લીટા તાણવા જાય, અને પર્વતથી ખેતરને જો તો જાણે શું લાગ્યું હોય કે મોટું કારણે લીલા રંગનો રૂમાલ પાથર્યો એવું મને લાગે છે। જો વિદ્યાર્થી મિત્રો, અને આ કાવ્યના લેખક છે જીગર જોશી પ્રેમ। બરાબર, શું જીગર જોશી એને પ્રેમથી ઓળખતા આવે છે। બરાબર, એટલે કે આ કાવ્યના રચે લેખક કોણ છે, જીગર જોશી પ્રેમ। આગળ છે વાતચીત। વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી તમારે લખવાની નથી, વાતચીત છે। આ કાવ્ય જે છે એ કાવ્યના આધારે નીચે કેટલાક સવાલ પૂછવામાં આવ્યા છે કે કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધારે ગમ્યો। તો વિદ્યાર્થી મિત્રો, મને સૌથી વધારે ગમ્યો કે છે કે મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પાને ટાલ કેમ છે, એ સવાલ મને ગમ્યો છે। તમે એના સિવાયના બીજા કોઈ પણ સવાલ અહીંયા આપેલા છે, બરાબર, કે આખો દી પાણીથી સાથે રમે એને થાય નહીં શરદી કે કફ, એ સવાલ તમને ગમતો હોય તો તમે એ પણ લખી શકો છો। બરાબર, બીજો છે કે કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી, એટલે આનામાંથી તમને જે પણ પંક્તિ ગાવાની તમને મજા આવી, જેમ કે અહીંયા મેં લખ્યું છે કે પર્વતથી ખેતરે જાઉં ત્યારે લાગે કે કોણ આ એ પાથરિયા રૂમાલ, મારે પૂછવા છે એક બે સવાલ, આ એક પંક્તિ છે, તો આ પંક્તિ આપણને ગમે છે તો આપણે એ પંક્તિ કહી શકીએ છીએ। આગળ છે કે કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે, તમને બધાને ખબર છે કે તમે બધા કેળા ખાઓ છો ને બધા, બરાબર, તો એ કેળાની છાલ ઉતારો તો કેળાને કેવું થતું હશે કે મને છાલ ઉતારીને કેમ ખાય છે,
મને છાલ સાથે કેમ નથી ખાતા, એવું એને મનમાં થતું હશે. હવે તો કેળાને જ કબાલ કે એને કેવા સવાલ થતા હોય. આંગળ છે કે વરસાદમાં નહાવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે. હા, મોટેરા એટલે કે આપણાથી જે મોટા લોકો છે એ લોકો, બરાબર. કે જ્યારે આપણે વરસાદમાં પલળતા હોઈએ, પલળવા જઈએ ત્યારે આપણા મમ્મી પપ્પા કે આપણા દાદા દાદી કે મોટા ભાઈ બહેન આપણને શું કે, પહેલાં તો આપણને ટોકે જ કે વરસાદમાં પલળવા ના જઈશ. કેમ? કારણ કે શરદી થઈ જશે, તાવ આવી જશે, બરાબર. અથવા તો જો પલળતા હશે તો શું કહેશે કે પલળી ના આવે તો બરાબર શું કહેશે કે માથું બરાબર સાફ કરજે, ભીના કપડાં તૈયારીમાં કાઢી નાખજે, બરાબર, કોરા કપડાં એ કરી દેજ, પહેરી દેજે. એટલે કે આવી સૂચનાઓ આપણને આપતા હોય છે કે નહાવા જઈએ ત્યારે આપણને એ પણ કહેતા હોય છે કે જોજો ભાઈ પડી વળી ના જવાય, લપસી ના જવાય, આવું બધું આપણને એ લોકો કહેતા હોય છે. છૂટા થવા માટે કિટ્ટા કરાય, તો સાથે થવા માટે તમારો અનુભવ કહો. આપણને ખબર જ છે કે આપણે નાના છોકરાઓ હોઈએ તો શું ઘડીક વારમાં કોઈ આપણી જોડે કિટ્ટા કરી દે પછી એમ કે તું મારી સાથે બોલીશ, એમ કહીને આપણે બુચ્ચા પણ કરી લેતા હોય છે, બરાબર. એટલે કે કિટ્ટા અને બુચ્ચા એવો શબ્દ તો તમને ખબર જ છે. આગળ છે કે ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય છે. તો તમને ખબર હશે કે તમે જ્યારે બી ઊંચે આકાશમાં તમે ધાબા પર હો તો બી તમને નીચેની વસ્તુ કેવી દેખાય છે, નાની દેખાય. તો પક્ષીઓ તો કેટલા ઊંચે ઉડતા હોય છે, તો તમને તમારું ગામ કે શહેર કેવું દેખાય છે, નાનું દેખાતું હોય છે. આગળ છે કે તમારા મનમાં કેવા કેવા સવાલ થાય છે, ઓછામાં ઓછા બે સવાલ લખો. તો આ જ કાવ્ય જે છે આપણી, એ કાવ્યના આધારે આપણે કોઈ બી બે સવાલ લખે. તો અહીંયા લખ્યું છે, મેં એક સવાલ લખ્યો છે કે આકાશ કેટલું મોટું હશે. આપણને એક સવાલ લાગે ને કે ચાલો આકાશ આટલું બધું મોટું કોણ કેમ છે. પછી આપણને બીજો એક સવાલ એ બી થાય કે આ વનસ્પતિ છે જે ઝાડ છે એ ચાલતા કેમ નથી, એ તો સજીવ છે એ ચાલવા જોઈએ ને, એ કેમ નથી ચાલતા, બરાબર. બીજું કે આપણે એક સવાલ બીજો એવો પણ ઉદ્ભવી શકે છે કે વરસાદ વાદળમાંથી જ કેમ પડે છે, બરાબર. વરસાદ વાદળની અંદર પાણી ક્યાંથી આવ્યું. આમાં બધા ઘણા બધા સવાલો આપણને ઉદ્ભવતા હોય છે. તમારે કોઈ પણ બે સવાલ કહેવાના છે. આગળ છે કે કલ્પના કરો, પંક્તિ લખો. ઉદાહરણ છે ભારની અસર. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ભારની અસર. તો તમને લખ્યું છે કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ. એવું કેમ? એટલે કે આ વસ્તુ તમારા કવિતામાંની અંદરથી તમારે સવાલના જવાબ શોધીને લખવાના છે કે ભારની અસર એવો એક સવાલ આપેલો છે તો તમારે એનામાંથી જવાબ લખવાના છે. જો અહીંયા આગળ આપ્યું છે બીજું કે રમવાની અસર. તો મેં લખ્યું છે કે પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદીને કફ. આવું કેમ? બરાબર. તો તમે કવિતાની અંદર શીખી ગયા છો કે જ્યારે બી રમે છે ત્યારે એને શરદીને કફ કેમ નથી થતું. પછી છે કે છોલવાની અસર, એટલે કે પેન્સિલની વાત આવી. તો એ પંક્તિ તમારે લખવી છે કે પેન્સિલ આ રોવા કેમ મળતી નથી હોય જ્યારે સંજો ઉગાડે છે એની છાલ. આવું કેમ? બરાબર. આગળ છે ખરવાની અસર, એટલે કે ઝાડ પાંદડાની અસર આવી. કે ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, પંખીએ કરી હશે કિટ્ટા. એવું કેમ? આગળ છે ધુમાડો, એટલે કે રોકેટ ધુમાડો કાઢે છે ને. તો લખ્યું છે ધુમાડાની અસર. તો રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાળવાને લીટા. આવું કેમ? બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે કે આટલું તમારે લખવાનું છે. એના પછી છે કે સાચું હોય તો ઝરમર બોલો અને ખોટું હોય તો મરઝર બોલો, અને પછી સુધારીને લખવાનું છે તમારે. તો અહીંયા તમને લખ્યું છે કે સાચું હોય તો ઝરમર બોલો. પહેલું છે કે પપ્પા લાંબો ચોટલો રાખે છે. તો શું આવે? પપ્પા લાંબો ચોટલો રાખે, કોણ રાખે? મમ્મી. એટલે કે કેવું છે વાક્ય? ખોટું છે. એટલે આનામાં શું લખાશે? મરઝર. શું લખાય? મરઝર, બરાબર. તો એને સાચું વાક્ય આપણે કરવાનું તો મમ્મી લાંબો ચોટલો રાખે છે, એવું સુધારીને લખવાનું છે. આગળ છે કે પાણીના ભારથી વાદળ પડી જાય છે. તો પાણીના ભારથી વાદળ પડી જાય તો આ વસ્તુ ખોટું છે, એટલે એનામાં બી શું લખાશે? મરઝર. શું લખાશે? મરઝર. એના પછી ત્રીજું છે, એટલે પાણીના ભારથી વાદળ પડી જાય છે આ વાક્ય ખોટું છે. પાણીના ભારથી વાદળ પડી જતા નથી. આગળ છે રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. હવે આ વાક્ય તો સાચું જ છે, બરાબર, એટલે એનામાં ઝરમર આવશે. ચોથું છે કે ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. તો આ વસ્તુ બી સાચ, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આપ્યું છે તમને કે પર્વતથી ખેતરે જાઉં ત્યારે. શું ઊંધું આપેલું છે? કે પર્વતથી ખેતરે જાઉં ત્યારે લાગે કે કોણે આ પાથરિયા રૂમાલ, એટલે કે પર્વતથી ખેતરે જાય છે, બરાબર, પર્વત પરથી ખેતરમાં જોવે છે તો એને કેવા લાગે છે? રૂમાલ જેવો લાગે છે, બરાબર. એટલે
ખોટું છે એટલે મર્જર. આગળ છે કે ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય છે, તો ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય કોઈ દિવસ? ના થાય, બરાબર, એટલે કે મર્જર, બરાબર. આગળની એક્ટિવિટી છે દસમી કે ચોકઠામાં સાચો ક્રમ લખો. તો અહીંયા તમને આપ્યા છે અ વચ્ચે જવાબ લખ્યું છે અને બ, તમારે પણ નોટબુકની અંદર આવી જ રીતે લખવાનું છે. બફ, તો બફ એવું કોને કહે છે? તો પાણી ભરેલા વાદળાને કહે છે, બરાબર. બીજું છે કે રડવું, તો રડવું કોને કહે છે? પેન્સિલને કહે છે ને, બરાબર. એટલે અહીંયા લખ્યું છે કે પેન્સિલની ધાર કાઢવી. કિટ્ટા, કિટ્ટા કોને કરવાનું કહે છે? કે ઝાડને કહે છે, બરાબર. એટલે કે ઝાડ અને પંખી વચ્ચે અબોલા. પછી છે ધુમાડો, તો રોકેટમાંથી નીકળે છે, બરાબર, એટલે કે આકાશની પાટી પર લીટા. પછી છે જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે શું? નવું નવું કંઈ જાણવાની હોય, બરાબર. એટલે લખ્યું છે કે જિજ્ઞાસા, તો શું આવશે? મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે. અને છેલ્લે છે ટાલ, તો કોને ટાલ હોય છે? કે પપ્પાના માથે ચાંદો, બરાબર. હવે આગળ છે કે આવું થાય તો કોણ શું બોલે, તેને કેવું લાગે, સાથે મળીને વિચારો અને વાક્ય પૂરો કરો. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે. શિયાળામાં તમે ટુવાલને તડકે સૂકવો તો શું કહે છે ટુવાલ? કે આ છોકરો રોજ કેમ નહાતો નથી, બરાબર. શું કહે છે? કે આ છોકરો રોજ કેમ નહાતો નથી. શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ શું કહે છે? કે આ છોકરો રોજ કેમ નહાતો નથી, એને પ્રશ્ન થાય છે. અહીંયા બી પહેલું છે કે ટાયરમાં પંચર પડે તો સાયકલ, સાયકલ શું કહે છે? મારે કેટલો ભાર સહન કરવો પડે છે, બરાબર. એટલે કે પેલું ટાયર પંચર થઈ ગયું કેવી રીતે? કે એના વજનથી, એટલે કહે છે કે મારે કેટલો ભાર સહન કરવો પડ્યો તો જ મારે ટાયર પંચર થઈ ગયું ને, એવું સાયકલ કહે છે. આગળ છે કે બરફને તડકામાં મૂકો તો શું થાય? બરફ પીગળી જાય ને, એટલે કહે છે અરે ઊભા રહો નહીં તો હું પીગળી જઈશ. શું કહે છે? બરફને આપણે તાપમાં મૂકીએ એટલે બરફ શું કહે છે? કે અરે ઊભા તો રહો, હું તો પીગળી જઈશ હમણાં, મને તાપમાં મૂક્યું છે એટલે. ત્રીજું કે આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો શું કહે છે? કે અરે તું કેમ પડી ગઈ, મને ખૂબ જ દુઃખ થયું. એટલે આંબો કહે છે કે મને તો દુઃખ થયું, તું મારા આંબા પરથી કે નીચે પડી ગઈ એટલા માટે. આગળ છે કે ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ શું? ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ, ધૂળ શું થઈ જાય? વરસાદના ટીપા પડે, વરસાદનું પાણી પડે તો શું થાય? ધૂળ ગાયબ થઈ ગઈ, બરાબર. ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો શું કહે છે? કે ઉનાળાની અંદર તમે રોટલાને ચૂલા પર શેકો એટલે એક તો ઉનાળાની ગરમી, અને બીજું રોટલો ચૂલા પર શેકો એટલે નીચેથી આગ ઝળકતી હોય, એટલે કહે છે અરે ધીમે તાપે શેકો નહીંતર તો હું દાજી જઈશ, બરાબર. આગળની બારમી એક્ટિવિટી છે, બહુ જ ઇઝી છે, બહુ જ સિમ્પલ છે, તમને મજા પડશે. કે શબ્દ શોધો, વાક્ય બનાવો. શબ્દોના અર્થ જાણવા લગભગ સરખા જુઓ. અહીંયા 1, 2, 3, 4, 5 એવા નંબર 1 થી 20 સુધીના નંબર આપેલા છે અને નીચે કેટલાક શું લખ્યા છે એ લખેલા છે, શબ્દ લખેલા છે, બરાબર. સોરી, શબ્દ નથી લખેલા, પણ શું લખેલા છે? એક અક્ષર લખેલા છે. તમારે એના પરથી એક શબ્દ બનાવવાનો છે. અહીંયા તમને પહેલું આપ્યું છે કે 9, 10, 14 અને બીજા અક્ષરથી બનતો શબ્દ. તો 9 નંબર એટલે 9 નંબરમાં શું છે? ક. 10 નંબરમાં શું છે? તો લ. 14 નંબરમાં શું છે? ર. અને બીજા અક્ષરથી બનતો અને બીજો કયો છે? વ. તો કયો શબ્દ બને છે? કલરવ. કયો શબ્દ બન્યો વિદ્યાર્થી મિત્રો? કલરવ, બરાબર. એના પછી છે બીજો નંબરનું કે 13મા અને 15મા અક્ષરથી બનતો શબ્દ. તો 13મો અક્ષર જુઓ કયો છે? ચ. તો આપણે ચ લખી દીધું. અને 15મો અક્ષર કયો છે? અણ. તો કયો શબ્દ બન્યો? ચણ. કયો શબ્દ બન્યો? ચણ. એના પછી છે કે 9, 10 અને 17મા અક્ષરથી બનતો શબ્દ. તો 9મા નંબર પર ક, 10મા નંબર પર લ અને 17મા પર ઘી, એટલે કલગી. કયો શબ્દ બન્યો? કલગી. ચોથું છે કે 11, 14, 7 અને 8મા અક્ષરથી બનતો શબ્દ. તો 11 નંબર પર શું છે? જો પો. 14 નંબર પર શું છે? ર, એટલે પોર, બરાબર. 7મા નંબર પર શું છે? સા. તો પોર સા. અને 8મા નંબર પર શું છે? ય. તો પોરસાય. શું શબ્દ બન્યો? પોરસાય. અને 5મું છે કે 1, 3, 4, 5, અને 6 અક્ષરથી બનતો શબ્દ. તો પહેલો શું છે? રા. પછી 3જા નંબર પર જી, 4થા નંબર પર ની, એટલે રા જી ની. 5મા નંબર પર રે અને 6થા નંબર પર ડ, રાજીની રેડ. કયો શબ્દ બન્યો? રાજીની રેડ, બરાબર. પછી છે તમારે કે ગીત ગાવાનું છે. અહીંયા એક આપ્યું છે કે ઉદાહરણ, ઘંટને જોરથી વગાડવામાં આવે છે
तेरमी एक्टिविटी के उदाहरण है कि घंट ने जोर थी वगाड़वामां आवे छे, एना परथी तमारे प्रश्न बे प्रश्न बनावानो छे। पहलो प्रश्न उदाहरण में आपेलो छे कि ए बिचारो बेरू नहीं थई जाय, जोर थी वगाड़ो तो शुं कहे छे कि बेरू नहीं थई जवाय। अने बीजो प्रश्न छे कि एने शुं खोटू कर्युं एटले रोज एने मार खावो पड़े छे। घंटनी वात करी छे कि घंटने आटला जोरथी तमे मारो तो घंट बेरो नहीं थई जाय, અને એને શું ખોટું કર્યું તો રોજ એને તમે મારો છો। એવી જ રીતે અહીંયા પહેલો સવાલ આપ્યો છે કે સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે, બરાબર? તો સાબુથી આપણે ગંદા કપડાં ધોઈએ તો પહેલો સવાલ મેં લખ્યો છે કે ગંદા કપડાંને વાગતું નહીં હોય, આપણે સાબુ ઘસીએ છીએ, બ્રશ ઘસીએ છીએ તો શું કપડાંને વાગતું નહીં હોય। અને બીજો સવાલ બન્યો છે કે ગંદા કપડાંને રોજ માર કેમ ખાવો પડે છે, તમે ગંદા કપડાંને શું કરો છો, પાયા મારે છે તમારા મમ્મી, તો કેમ એને માર ખાવો પડે છે। આગળ બીજું છે કે અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે। હવે દીવો પ્રગટાવવાથી દીવાની ચામડી બળી નહીં, તમને ખબર હશે કે એવો સવાલ પૂછ્યો છે કે તમે અંધારું હોય તો આપણે દીવો પ્રગટાવે છે પણ દીવાની જ્યોત જે હોય છે, બરાબર, પણ એને આપણે રૂથીએ બાળીએ છીએ તો શું એ રૂ બળતું નહીં, એટલે કે એની ચામડી જે છે એ ચામડી નહીં બળતી હોય। બીજું છે કે અંધારામાં કેમ દીવો પ્રગટાવાય છે, કેમ અજવાળ હોય તો દીવો ના પ્રગટાવાય આપણે, બરાબર, એવો એક આ બે સવાલ છે। ત્રીજું છે કે મીઠાનો સ્વાદ ખારો હોય છે, એ તો દરેકને ખબર છે કે મીઠું કેવું હોય છે, ખારું હોય છે। તો પહેલો સવાલ બન કે મીઠાને સ્વાદે કેમ ખારું કહેતા હોય છે, મીઠાને કેમ ખારું કહેવાય છે? મીઠું એટલે શું, આપણે કહીએ કે મીઠા, મીઠા એટલે કે ગળ્યો વસ્તુ આપણે કહીએ છીએ, પણ આ મીઠું એટલે કયું, ખારું જે મીઠું હોય, એટલે કે મીઠાને સ્વાદમાં કેમ ખારું કહેવામાં આવે છે, મીઠાને મીઠું ના કહેવાય, બરાબર। બીજું છે કે બિચારા મીઠાને પોતાનો ખારો સ્વાદ ગમતો હશે, એ તો હવે એને જ ખબર કે મીઠાને એનો સ્વાદ ગમે કે નથી ગમતો, બરાબર। હવે પછી છેલ્લી એક્ટિવિટી છે આપણે જોઈ લઈએ અહીંયા કે તમારી કોણી જી બળકાવવાનો પ્રયત્ન કરો, જૂથમાં બેસીને પ્રશ્ન જવાબની ચર્ચા કરો અને લખો, અને લખવાનું નથી ખાલી, તમારે જોવાનું છે કે જીભ કોણી સુધી કેમ અડતી નથી। હવે તમારી જીભ ક્યાં છે, મોઢામાં, અને કોણી ક્યાં છે, તમારી હાથમાં, તો હવે ક્યાં જીભને ક્યાં કોણી અડે તમે પોતે વિચારો, એટલે શું કે તમારી કોણી જે છે એ કોણી તમારા મોઢા સુધી લઈ જવી પડે અને જીભને અડકારીને ઘરે ટ્રાય કરી જજો, બરાબર, પણ તમારી જીભ જે છે એ કોણીને અડે જ નહીં, તમે ગમે તેટલો ટ્રાય કરશો, કેમ, કારણ કે કોણી તમારી વળતી નથી અને જીભ તમારી વળે છે, તમે ઘરે ટ્રાય કરી શકો છો। આગળ છે કે ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હશે, વાદળની શરદી કેમ ન થાય, હવે કેવી કેવી વાતચીત થતી હશે ઝાડ અને પક્ષીઓ વિશે, તો આપણને શું ખબર, વાદળાને કેમ શરદી નથી થતી, તો આ બધી વસ્તુ એક જ કે વાદળાને શરદી કેમ નથી થતી, એ તો નિર્જીવ વસ્તુ છે એટલે એને શરદી ના થાય। સાબુ કેમ ગંદો ન થાય, આપણે કહે છે ભાઈ આપણા હાથ ગંદા છે તો આપણે સાબુથી ધોઈએ, તો સાબુની અંદર એવા કેમિકલ મિક્સ કરેલા છે એટલે ગંદો નથી થતો। તમને આવા કોઈ પ્રશ્ન થાય છે, કોઈ પણ ત્રણ પ્રશ્ન લખો, જો તમને આવા કોઈ પ્રશ્ન થતા હોય તો તમારે એના પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર। તો આપણે આજે જે એક્ટિવિટી શીખ્યા એમાંથી જે એક્ટિવિટીની તમને PDF મોકલું એ જ એક્ટિવિટી તમારે નોટમાં લખવાની છે, બાકીની એક્ટિવિટી તમારે લખવાની નથી। તો આજની વિડીયો પૂર્ણ થાય છે, નમસ્કાર।